નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મિત્રો આજે આપણે ગુજરાત રાજ્યની વિવિધ આઈટીઆઈમાં ચલાવવામાં આવતા કોર્સ વાયરમેન ટ્રેડની વાત કરીશું મિત્રો આજે આપણે જાણીશું કે વાયરમેન ટ્રેડનું મહત્વ શું છે વાયરમેન ટ્રેડના ફાયદાઓ કયા છે વાયરમેન ટ્રેડ પછી ક્યાં નોકરી મળે અને વાયરમેન ટ્રેડ વિશેની સંપૂર્ણ જાણકારી તો ચાલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ વાયરમેન ટ્રેડનો પરિચય મેળવીએ તો વાયરમેન ટ્રેડમાં તાલીમનો સમયગાળો બે વર્ષનો હોય છે વાયરમેન ટ્રેડમાં એડમિશન લેવા માટે ઓછામાં ઓછું ધોરણ આઠ પાસ કરેલું હોવું જરૂરી છે તમે ધોરણ આઠ કરતાં વધુ અભ્યાસ કરેલો હોય તો પણ તમે વાયરમેન ટ્રેડમાં એડમિશન લઈ શકો છો વાયરમેન ટ્રેડ એ ઇલેક્ટ્રિકલ ગ્રુપનો એન્જિનિયરિંગ ટ્રેડ છે વધુ આગળ વાત કરીએ તો વાયરમેન ટ્રેડમાં બે વર્ષ દરમિયાન પ્રેક્ટિકલ સ્વરૂપે તમને શું શું શીખવવામાં આવે છે તો પ્રથમ વર્ષમાં તમને સેફ્ટી અને પ્રાથમિક સારવાર ઇલેક્ટ્રિકલ વાયર જોઈન્ટ સોલ્ડરિંગ અને બ્રેઝિંગ વિવિધ ઇલેક્ટ્રિકલ નિયમો અને તેના ઉપયોગો ઇલેક્ટ્રિકલ પાવરનું ઉત્પાદન અને તેનું ડિસ્ટ્રિબ્યુશન અર્થિંગ વિવિધ ઇલેક્ટ્રિકલ સાધનોના ટેસ્ટિંગ અને રિપેરિંગ મકાન અને બિલ્ડિંગમાં વાયરિંગ બેટરી સોલાર સેલ વગેરે વિશે શીખવામાં આવે છે બીજા વર્ષમાં તમને કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ રિમોટ કંટ્રોલ અને સેન્સરનો વાયરિંગમાં ઉપયોગ બેઝિક ઇલેક્ટ્રોનિક સર્કિટ અને ઇલેક્ટ્રિક સાધનોનું રિપેરિંગ વિવિધ સોલાર સિસ્ટમનું ઇન્સ્ટોલેશન ઇલેક્ટ્રિક વેહીકલ ચાર્જિંગ સિસ્ટમ ડોમેસ્ટિક સાધનોનું રિપેરિંગ ટ્રાન્સફોર્મર અને મોટરનું વાઇન્ડિંગ સ્માર્ટ વાયરિંગ વગેરે છે એ શીખવવામાં આવતું હોય છે વધુ આગળ વાત કરીએ તો વાયરમેન ટ્રેડમાં કયા વિષયો શીખવવામાં આવે છે તો કુલ પાંચ વિષય છે જેમાં વાયરમેન ટ્રેડ પ્રેક્ટિકલ વાયરમેન ટ્રેડ થિયરી એમ્પ્લોબિલિટી સ્કિલ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ વિષયનો સમાવેશ થયેલો છે આગળ વાત કરીએ તો વાયરમેન ટ્રેડમાં પરીક્ષા અને સર્ટિફિકેટ કેવી રીતે આપવામાં આવે છે તો વર્ષના અંતે વાર્ષિક પરીક્ષા છે લેવામાં આવે છે એટલે કે વાયરમેન ટ્રેડમાં બે વર્ષમાં બે પરીક્ષા તમારે આપવાની થતી હોય છે વધુ વાત કરીએ તો કે કયા પ્રકારનું સર્ટિફિકેટ આપવામાં આવે છે તો જે આઈટીઆઈમાં વાયરમેન ટ્રેડ એફિલિએટેડ હોય ત્યાં તમને ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એવું નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ છે આપવામાં આવે છે અને જે આઈટીઆઈની અંદર જીસીવીટી અથવા તો એસસીવીટી પ્રકારનો જે કોર્સ માન્યતા પ્રાપ્તવાળો હોય તો ત્યાં તમને ગુજરાત રાજ્યની માન્યતા પ્રાપ્તવાળું સર્ટિફિકેટ છે આપવામાં આવતું હોય છે વધુ આગળ વાત કરીએ તો વાયરમેન ટ્રેડના ફાયદાઓ કયા કયા છે તો ઘણા બધા ફાયદાઓ છે જેમાં ધોરણ આઠ પછી તમે વાયરમેન ટ્રેડમાં એડમિશન લ્યો છો અને બે વર્ષનો કોર્સ કરશો તો તમને ધોરણ દસ પાસ સમકક્ષતાનું સર્ટિફિકેટ મળે છે એવી જ રીતે ધોરણ દસ પછી તમે વાયરમેન ટ્રેડમાં એડમિશન લો છો અને બે વર્ષનો કોર્સ પૂર્ણ કરશો તો તમને બાર પાસ સમકક્ષતાનું સર્ટિફિકેટ છે મળતું હોય છે આગળ વાત કરીએ તો ટ્રેનિંગ દરમિયાન વિવિધ કંપની અને ઇન્ડસ્ટ્રીમાં તમને વિઝિટ કરાવવામાં આવતી હોય છે તમે કોર્સ પૂરો કરી દેશો ત્યારબાદ પ્રાઇવેટ અથવા તો સરકારી યુનિટમાં તમે એપ્રેન્ટિસશીપમાં એપ્રેન્ટિસ તરીકે કે નોકરી કરી શકો છો ત્યારબાદ ટ્રેડ સર્ટિફિકેટના આધારે તમે લોન અને સબસિડી છે મેળવી શકતા હોય છે તમારી પાસે વાયરમેનનું લાઇસન્સ હોય તો તમે વિવિધ કામના સરકારી અને પ્રાઇવેટ કામમાં કોન્ટ્રેક રાખી શકો છો અને કામ કરી શકો છો તમને સી ડિપ્લોમા એડમિશન છે એ પણ મળતું હોય છે જેમાં તમને કોર્સ પૂરો કરેલો હોય તો ડિપ્લોમાની અંદર ડાયરેક્ટ બીજા વર્ષમાં એડમિશન છે એ મળતું હોય છે બીજું કે સરકારી આઈટીઆઈમાં જો તમે ટ્રેનિંગ લેશો તો એમાં તમને શિષ્યવૃત્તિ જે છે એ પણ મળતી હોય છે આગળ વાત કરીએ તો વાયરમેન ટ્રેડ પછી ક્યાં નોકરી મળે છે અગત્યનો પ્રશ્ન છે વાત કરીએ તો વાયરમેન ટ્રેડ પછી તમને સરકારી અને પ્રાઇવેટ બંને સેક્ટરમાં નોકરી મળતી હોય છે જેમાં જેટકો અને જીબીમાં તમે નોકરી મેળવી શકો છો જેમાં તમને જે વિભાગ લાગુ પડે પીજીવીસીએલ છે ડીજીવીસીએલ છે યુજીવીસીએલ છે એમાં તમે નોકરી મેળવી શકો છો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી મેળવી શકો છો ઇન્ડિયન આર્મીમાં તમારે અગ્નિવીર તરીકે જોડવું હોય તો આ કોર્સ કરેલો હશે તો તમને અગ્રતા આપવામાં આવશે બીજું કે તમે રેલવે ઓએનજીસી ઇસરો બીએસએનએલ તમામ પાવર પ્લાન્ટમાં નોકરી મેળવી શકો છો એની અંદર તમે ટેકનિશિયનથી લઈને મેનેજરની પોસ્ટ સુધી આગળ વધી શકો છો વિવિધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તમે ટ્રેનર કે ઇન્સ્ટ્રક્ટર તરીકે નોકરી મેળવી શકો છો તમે લાઇનમેન પેનલ વાયરમેન મેઇન્ટેનન્સ ટેકનિશિયન આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી મેળવી શકો છો તમે તમારું પોતાનું કામકાજ છે એ શરૂ કરી શકો છો મકાન કે બિલ્ડિંગની અંદર કે કોઈ એકમ અથવા તો કંપનીની અંદર જે કોઈ પણ વાયરિંગ કરવાનું હોય એની અંદર જે છે એ તમે પોતાનું કામકાજ જે છે એ શરૂ કરી શકો છો તમે તમારી પોતાની વાયરિંગની અને રિપેરિંગની શોપ શરૂ કરી શકો છો અને સ્વરોજગારી છે એ મેળવી શકતા હોય છે વિવિધ પ્રાઇવેટ યુનિટ ટાટા છે રિલાયન્સ છે અદાણી છે ટોરેન્ટ છે એની અંદર પણ તમે પ્રાઇવેટ નોકરી છે એ મેળવી શકતા હોય છે ઓકે મિત્રો તો આજે આપણે વાયરમેન ટ્રેડ વિશે વાત કરી જો તમારે આ લેક્ચરની પીડીએફ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ ડીજી એજ્યુકેશનમાં જોડાઈ શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો ટેલિગ્રામ એપ્લિકેશનની અંદર ડીજી ઈડી એવું તમે સર્ચ કરશો એટલે આ લોગાવાળી ચેનલ તમને મળી જશે જ્યાં તમે ડાયરેક્ટ જોઈન કરી શકો છો વધુ માહિતી માટે અને એડમિશન માટે નજીકની આઈટીઆઈનો સંપર્ક કરવાનો રહેશે તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ